પદ્માવતી જીના તેઓ અઠંગ ઉપાસક ધારે ત્યારે બોલાવી શકે એટલે સ્તુતિમાં એમને લખ્યું છે વીર ઘરે આવતી, વીર એટલે વીર વિજયની પાસે ભોયરું છે ત્યાં ત્યાં બેસીને એમણે ગજબ આરાધના કરી છે. એ વીર વિજયજી મહારાજને થયું ઓરિજિનલ સ્થાન કેમ નામ અને એને પદ્માવતીને યાદ કરી. માં પદ્માવતીએ કીધું સારું ત્યારે થઈ જશે, આવતીકાલે સવારે જે ભગવાન જે દુઃખ ઉપરથી ગયા છે ત્યાં સાથીઓ હશે. સાથીયા થઈ ગયા તો બીજો પ્રશ્ન, કયા ભગવાન ક્યાંથી ગયા એ કેમ ખબર? ખાલી સાથીયા કરી દેવાથી એટલી ખબર પડી અહીંથી ગયા. તરત એમણે બીજો રસ્તો કાઢ્યો, જેટલા સાથીયા એટલામાં ભગવાન એ જગ્યાએથી ગયા. અજીતનાથના કેટલા સાથીયા, અભિનંદનના કેટલા ઓળખ, સુમતીના અને કોર્નર પર ઉભેલા ચંદ્રપ્રભુના, ત્યાં બધી ટોક કરી એક નથી ગયા. ત્યાંથી ટેલીએ હાથ લઈને પાછા આવે છે. 20 ભગવાનના સાથિયા થયા. જૈન સંઘને આનંદ આનંદ થઈ ગયો, કયા ભગવાન કઈ જગ્યાએથી ગયા એ હજી 200 વર્ષ પહેલા જ નિર્ણય થયો અને ત્યારથી એના મંદિર, એની પાદુકાઓ અને એની યાત્રાઓ શરૂ થઈ છે. આ પ્રભુના એટલા બધા પરચા છે, 108 તો આજે મળે છે, એ સિવાય પણ ઘણા બધા. આપણા રાજનગરમાં કેટલા ભગવાન કહેવાય? 3. એક જગવલ્લભ પાર્શ્વ, બીજા સુખસાગર અને ત્રીજા મુલેવા. હસમુખા પાર્શ્વ કે મુલેવા, આ 3 108ની અંદર આવે છે. આજે 108ના ભક્તો પણ ઘણા બધા છે. પોતાની શક્તિ મુજબ વર્ષમાં અમે જીયા ધર્મશાળામાં ઉતર્યા શંખેશ્વરમાં, બાબુભાઈના દીકરા મિતુલભાઈ દર મહિને પોસ્ટ 10મીએ જવાનું અને એક સાથે એક જ તીર્થની યાત્રા કરવાની. એટલે ખંભાત જાય ને ત્યાં 7 ભગવાન છે, સ્તંભન પાર્શ્વનાથ, પછી નવખંડા, પછી સુખસાગર, રત્નચિંતામણી, સોમ ચિંતામણી, એવા 108માંના એવા 9 છે. તો 9 વખત ખંભાત જવાનું, એમ નહીં કે એક દિવસમાં 9-9 કરી લીધા. 108 દશક અલગ અલગ તીર્થોની એમણે કરી છે. એવા પાટણમાં 10 છે, એવા જેસલમેર, એવા લોધરામાં. ગયા છો લોધરામાં? શું પ્રભુની મૂર્તિ, આ પ્રભુની મૂર્તિ ભરાવતી વખતે થિરુમલ ભણસાલીએ સોમપુરાને કીધું, તારામાં જેટલી તાકાત હોય એવી તાકાતથી તું ભરાવ. અને એને બનાવ્યા પછી થિરુમલે એક કોડી નથી આપી, એક રૂપિયો નતો આપ્યો, છતાં ઓલાના ભાવમાં જરાય ફરક નહીં. તમારા માટેની સેટ મારા માટે કરાય છે, પણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે એ થિરુમલે એક બાજુ ભગવાનનું જેટલું વજન એવું વજન્યું મૂક્યું અને બીજી બાજુ સોનું, રૂપું, હીરા, માણેક, નીલમ, પન્ના, મોતી, ચાંદી બધું મૂક્યું, સમથળ થયું. અને પછી થિરુમલ ભણસાલીએ એ સોમપુરાને આટલું દ્રવ્ય આપીને તૃપ્ત. હવે સાંભળજો, એ સોમપુરાએ એ દિવસે નિયમ લીધો, આ છેલ્લી પ્રતિમા, હવે મારા પાપી પેટ ખાતર એક પણ પ્રતિમા હું ક્યારેય નહીં બનાવું. એક ભગવાન ભરાવાય તો આવી રીતે ભરાવાય, ગણી ગણીને નહીં. તમે જયપુર જઈને પણ પ્રતિમાનું હે મૂલ્ય કિંમત કાઢો, એ એમાં આપણી કિંમત થઈ જાય. શાસ્ત્રમાં 16 ગ્રંથમાં લખ્યું છે, એને ખુશ રાખો, સામી વ્યક્તિને ખુશ રાખો, એની ખુશી આ પ્રતિમાના નિર્માણમાં થશે, પછી એ જ ખુશી તમને બધાને શું કરશે, ખુશ રાખશે. આવા હજારો જિનબિંબો પ્રભુ પાર્શ્વનાથના આજે પણ છે. શંખેશ્વર ગઈ 24ના 9માં ભગવાનના સમયમાં ભરાયેલા પ્રભુજી છે, એની પણ યાત્રા કરાવવાના મન થતા હતા. એક દિવસ આખો પ્રસંગ શંખેશ્વરની ભાવ યાત્રા, પણ ઘડિયાળ આગળ જાય છે. આ વખતે નહીં, પાછા બીજી વાર આપણે અઠમ કરાવશું, કરાવશું ને રૂપલભાઈ, નીરજભાઈ? હવે એક એક જણે આખો લાભ લેવાનો, આ તો ફૂલ નહીં તો પાખડી. આનંદ આવ્યો કે ના આવ્યો એ કયો? બસ ત્યારે આવા એક સરસ અઠમ ભવિષ્યમાં પાછા આપણે આવીએ ત્યારે સૌને મોટા પાયા પર કરાવીએ અને અલગ અલગ 108નું
એક એકના તીર્થોના ઇતિહાસ સાંભળી આપણે ભક્તિને વધારીએ એ શુભેચ્છા આમાં લખે છે. આ ઘોર કલિકાળમાં પણ આ એક પરમાત્મા આપણા માટે કલ્પવૃક્ષ જેવા છે, આપણા બધાની કામના પૂરી કરે છે. એ પ્રભુના નામનો વિજય ડંકો વગાડી આવો.